પોરબંદર જામનગર નેશનલ હાઈવે પર 3 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતા અકસ્માતનો ભય સર્જાયો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાનો દોડી ગયા હતા અને યોગ્ય કરવા માંગ કરી હતી. બેડા પંથકમાં ખાંભોદર અને રામવાવ વચ્ચે આવેલા રાજાશાહી વખતના પુલિયા પર રોડની વચ્ચોવચ્ચ આ ભૂવો પડ્યો છે. આ જામનગર હાઈવે હોવાથી રોજના હજારો વાહનોની અવર જવર થતી હોય છે. એક તરફ આ પુલિયા પર ભૂવો પડ્યો છે તો બીજી તરફ નીચેના ભાગમાં પુલિયું પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ ભૂવો પડતા સ્થાનિક ખેડૂતો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ જાણ કરતા પોરબંદરના સામાજિક આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યોગ્ય કરવા માંગ કરી હતી. અમે જે જગ્યાએ ઊભા છે એ ભગવદર અને આપણે મજીવાણા વચ્ચે ભગવદરથી વન વર્ષ લગભગ 2 કિલોમીટરના ડ્રેનેજ ઉપર અમે ઊભા છીએ. આ જગ્યાએ જે છે ખાડો દેખાય છે એ ખૂબ ખાડો ઊંડો પડી ગયો છે અને નીચેનો જે સપોર્ટ છે એ RCCને બદલે જૂનો કદાચ પાટોનો સપોર્ટ દેખાય છે અને એ પાટોનો સપોર્ટ પણ ખૂબ લૂઝ થઈ ગયો છે. આગળ પણ ત્યાં છે RCC બોલ હોવાની જગ્યાએ બિલ્ડિંગ સ્ટોનના સપોર્ટ મૂકેલા હોય એવું દેખાય છે. એટલે આટલો એરિયા ભયજનક છે અને હમણાં આ નેશનલ હાઈવેના રસ્તો સોંપેલો છે નેશનલ હાઈવે સ્ટેટને. એટલે એના નાયબ ઇન્જિનિયરને ડેપ્યુટી ઇન્જિનિયરને વાત કરી છે એ સ્થળ ઉપર આવી અને તાત્કાલિક ધોરણે ત્વરિત ધોરણે આની મરામત કરી અને જે કંઈ કરવાનું ખર્ચું કરવાનું આવે એ કરવા માટે અમે લોકોને ધ્યાન દોર્યું છે. અને અહીંયા રાત્રિના સમયે કોઈ અકસ્માત ન થાય એના એટલા માટે અહીંયા જે ખાડો પડી ગયો છે ખાડામાં કોઈ ભારે વાહન નથી પડ્યું એટલે ભારે વાહનને કારણે આખે આખો રસ્તો કરી શકાય એટલા માટે અહીંયા જરૂરી આપણે જે જરૂરી સંકેતો મૂકવા માટે અને પથ્થરના આડજ મૂકી અને રાતના સમયે વાહનવાળા ન છેતરાય એના માટે જરૂરી જે કંઈ કરવું પડે એ કરવા માટે મેં ડેપ્યુટી ઇન્જિનિયરને ધ્યાન દોરી અને તમને વાત કરી છે. ડેપ્યુટી ઇન્જિનિયર પણ અહીંયા 10-15 મિનિટમાં થોડી વારમાં સ્થળ ઉપર પહોંચી અને જે કંઈ ટેકનિકલ કરવાનું જરૂરી હશે એ કરવા માટે એ કરશે. જો કે આ બનાવ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં તુરંત જ બ્રેકિંગ ન્યૂઝ ચલાવી દેવાયા હતા અને રામદેવભાઈ મોઢવાડિયાએ પણ ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે આ રસ્તા પર ભારે વાહનો નીકળવા પર પ્રતિબંધ મૂકવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગના પેટા વિભાગ દ્વારા કલેક્ટરને જાહેરનામું બહાર પાડવા લેખિત જાણ કરવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.